નમસ્કાર મિત્રો, હું જીતેશ તડવી નર્મદા જિલ્લાના ગઢેશ્વર તાલુકાના ધાવડી ગામનો વતની છું. છેલ્લા એક અઠવાડિયાથી નિગમના કર્મચારીઓ દ્વારા જે કંઈ પણ વાયર ફેન્સિંગનો કાર્યક્રમ ચાલી રહ્યો છે એ બાબતે હું આપ સૌને એક સંદેશ પાઠવવા માંગુ છું કે નિગમના કર્મચારીઓને મારે એટલું કહેવું છે કે આજે આખો દેશ કોરોનાની મહામારીથી લડી રહ્યો છે, એવા સંજોગોમાં લોકડાઉનના પીરિયડમાં શું તમને વાયર ફેન્સિંગની કામગીરીમાં શું એવો રસ પડે છે? થોડું તમે વિચાર કરો કે આજે આ તડવી સમાજે કેટલો બધો ભોગ આપ્યો છે. સરદાર સરોવર પ્રોજેક્ટના નિર્માણ માટે એમણે એમની જમીનો આપી છે, એમણે એમના ઘર આપેલા છે, એમણે એમના જીવ પણ આપ્યા છે, અને તમે એ સમાજ જોડે આવી છેતરપિંડી કરો છો એ ખૂબ જ નિંદનીય છે. છેલ્લા 7 દાયકાથી આજે આ તડવી સમાજ અસરગ્રસ્ત માટે એના લાભ માટે માંગણી કરી રહ્યો છે, છતાં પણ તમારા અધિકારીઓ દ્વારા સરકાર શ્રી સમક્ષ એક સારી રજૂઆત કરી શક્યા નથી. આટલો મોટો સરદાર સરોવર ડેમ બન્યો હોવા છતાં પણ અહીંનો વિસ્તાર ખેતી માટે પાણી માટે વલખા મારે છે, તો એ શરમની બાબત એ તમારા માટે છે. મારે એ તમામ અધિકારીઓ માટે જ આ સંદેશ પાઠવવાનો છે કે તમારા પાપે આ બધા પ્રશ્નો ઊભા થયેલા છે. તમારામાં એવી કોઈ આવડત નથી, કે તમે આજે 3 વર્ષથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થતું હતું ત્યારથી તમે એક કલેક્ટર સમક્ષ એક એક્શન પ્લાન ઘડ્યો હોત કે આ સમાજના લોકોને અહીંયા શું રોજગારી આપવાની છે, એમને કેવી રીતે આગળ વધારવાના છે, એમને શું પેકેજ આપવાનું છે, તો આ બધા પ્રશ્નો ઊભા જ ના થયા હોત. આ તળવી સમાજની બહેનોને તમે એક રસોઈની તાલીમ આપી હોત, એક પાઉંભાજી છે, મસાલા ઢોસા છે એવી તાલીમ આપી હોત અને એમને એક શોપિંગ સેન્ટર બનાવીને આપ્યું હોત તો એમને એ ઘરોમાં એક રોજગારી પહોંચતી. આજે આટલો મોટો ડેમ છે, અહીંયા મત્સ્ય ઉદ્યોગનો પણ વિકાસ થઈ શકે તેમ છે, એક મંડળી બનાવી અને એ મત્સ્ય ઉદ્યોગનો પણ વિકાસ થઈ શક્યો હોત, અહીંના લોકોને રોજગારી મળી હોત. પણ તમારે એવો કોઈ એક્શન પ્લાન બનાવવો નથી, અહીંના સમાજના લોકોને બસ તરછોડી કરવા, એક અભણ અને બસ એક મજબૂર સમાજ તરીકે તમે અમને જુઓ છો, એ તમારી ભૂલ છે. આ સમાજમાં અત્યારે પણ એવા જાગૃત અને ભણેલા ગણેલા યુવાનો બેઠેલા છે અને તમને હવે ચેતવણી પણ આપવા માંગે છે કે હવે પછી આ 6 ગામમાં હવે પછીનું જે કંઈ બી કાર્યક્રમ થશે ને એમાં આખો તડવી સમાજ નહીં, આખા ગુજરાતનો આદિવાસી સમાજ અહીંયા રોડ ઉપર ઊભો હશે એવી ચેતવણી આપવા માંગે છે. તેમજ એવું પણ નહીં, આખા દેશનો આદિવાસી સમાજ આજે આ 6 ગામ સાથે આવશે એવી હું ચેતવણી આપવા માંગુ છું. હમણાં હાલમાં હાઈકોર્ટમાં પેકેજ જાહેર કર્યું, એમાં એવું કહેવા માંગે છે કે 7.5 લાખ રૂપિયા હેક્ટર દીઠ આપવાના છે. મારે એવું કહેવું છે કે અસરગ્રસ્તો તો બધા સરખા જ છે. મધ્યપ્રદેશમાં પણ તમે પેકેજ જાહેર કર્યું, મધ્યપ્રદેશના અસરગ્રસ્તોને પણ એક અલગ પેકેજ જાહેર કરો, ગુજરાતના આદિવાસીઓ માટે એક અલગ પેકેજ જાહેર કરો. પ્રોજેક્ટ એક છે તો તમે કેમ આવા પેકેજમાં વિસંગતતાઓ લાવો છો? તમે આ સમાજે જ્યારે પ્રોજેક્ટનું નિર્માણ થયું ત્યારથી લઈને અત્યાર સુધી કેટલા ભોગ આપ્યા છે એના માટે તમને કોઈ લાગણી નથી આ સમાજ માટે? મારે એટલું કહેવું છે કે આ સમાજના કેટલી બધી માતાઓ વિધવા બની છે, કેટલા બધા દીકરાઓ એમના જીવ ગુમાવ્યા છે, કેટલા બધા ઘર બેઘર થઈને બધા આજે રોડ પર રખડી રહ્યા છે, એમની પાસે કોઈ ધંધો રોજગાર નથી, વચ્ચે લારી ગલ્લા લઈને એમનો રોજગાર કરતા હતા, છતાં પણ એમને બધાને તમે હટાવી દીધા. તમે એ કયું કૃત્ય કરો છો? આ એ જ સમાજ છે કે જેનાથી આટલો મોટો પ્રોજેક્ટ નિર્માણ થયો છે, આજે સરકારશ્રીને આટલી બધી આવક થઈ રહી છે, તો આટલા બધા પેકેજ જાહેર કરો છો તો આ સમાજ માટે કોઈ પેકેજ જાહેર કરવાની કોઈ તમારી ફરજ નથી? બીજું મેં તમને એવું કહેવા માંગુ છું કે છેલ્લા કેટલા સમયથી ફરિયાદ નિવારણની કચેરી તમારી કાર્યરત છે, એ ફરિયાદ નિવારણમાં પણ કેટલા બધા પ્રશ્નો અત્યારે હાલમાં પેન્ડિંગ છે, એનો પણ કોઈ નિકાલ નથી. મારી પોતાની એક અરજી છે, છેલ્લા કેટલા વર્ષોથી ત્યાં ધૂળ ખાય છે, ત્યાં રિટાયર્ડ હાઈકોર્ટના જજ એમના ચેરમેન છે, છતાં પણ એમાં પણ મિલીભગત છે, એમાં પણ કોઈ પ્રશ્નોનો નિકાલ નથી થતો. અસરગ્રસ્તોને એમને લાભ તો આપો પહેલા, એમને એમના લાભથી શું કરવા વંચિત રાખો છો? બીજો મુદ્દો એવો કીધું છે તમે હાઈકોર્ટમાં કે 1987ના રોજ પુખ્ત વયના હોય એ લોકોને જ તમે 5 લાખનું પેકેજ આપશો.
મારું એવું કેવું છે કે 1987માં તો તમારે તે વખતે જ લાભ આપી દેવો જોઈએ ને. હવે હમણાં લાભ આપશો તો એ જે 1987ના રોજ પુખ્તવયનો માણસ હશે તે હાલમાં જીવિત છે કે નહીં તે તમને ખબર છે? તમારે જે લાભ અત્યારે આપવાનો છે તો હાલની પરિસ્થિતિને અનુસરીને તમે લાભ આપો. હાલમાં એમના જેટલા વારસદારો છે એ બધા વારસદારો અત્યારે બેરોજગાર છે, તો એ બધાને રોજગારી મળે એ સંદર્ભમાં તમારે વિચારવાનું છે, નહીં કે 1987ની પરિસ્થિતિ એ જોવાનું છે. 1987ની પરિસ્થિતિ તે વખતે તમારે લાભ આપવાનો હતો. આ બધી નિગમના કર્મચારીઓની મિલીભગત છે. તમે એકલો ભ્રષ્ટાચાર કર્યો છે મને બધી જ ખબર છે. કશું બધું ખુલ્લું પાડવા જઈશું તો હું તો એવી બી માંગણી કરીશ હવે ભવિષ્યમાં કે ઉચ્ચ સ્તરીય તપાસ થાય, બધા નિગમના જેટલા બી કર્મચારીઓ ઉપર બેઠા છે ને એ બધાની તપાસ થાય ને તો એમની કેટલી કેટલી સંપત્તિઓ નીકળશે એ પણ હમણાં હવે જાહેર થશે. હવે આ સમાજ ચૂપ નહીં બેસે, બિલકુલ ચૂપ નહીં બેસે, રોડ ઉપર આવશે. નિગમના કર્મચારીઓને આ મારી ખુલ્લી ચેતવણી છે. આ લોકડાઉનનો પિરિયડ પતે, કોરોનાનું સંકટ આ દેશ ઉપરથી જાય એટલી વાર છે. તમે શાંતિથી બેસો અને હવે અમારે શું કરવાનું તે હવે અમે જોઈશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.